ત્રોલેના મજોટમાં 50 ઘેટાના રહસ્યમય મોત મૃત્યુદેહ મળ્યા. વન વિભાગની ટીમ વેટરનરી ડોક્ટર સહિત ટીમ દોડી ગઈ હતી. કોઈ જંગલી જાનવરે હુમલો કર્યો હોવાનું પશુ માલિકનું કથન છે. મોતનું કારણ જાણવા તપાસ શરૂ છે. જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકાના મજોટ ગામે એક માલધારીના 50થી વધુ ઘેટાનું અગમ્ય કારણોસર મોત થયા હતા. કોઈ જંગલી પશુ દ્વારા ઘેટા પર કોઈ હુમલો કર્યો હોય અને મોત થયાનું માલિકે જણાવ્યું હતું, પરંતુ મોતનું કોઈ ચોક્કસ કારણ હજુ જાણવા મળ્યું નથી. વન વિભાગ વેટરનરી ડોક્ટર સહિતના સ્ટાફે સ્થળની મુલાકાત લીધી હતી. ધ્રોલ તાલુકાના મજોટ ગામે રહેતા કાનાભાઈ લાખાભાઈ ઝાપડાના વાડામાં તારીખ 31ની રાત્રિના અગમ્ય કારણોસર 50થી વધુ ઘેટાના અચાનક મોત થયા હતા, જેથી માલધારી હતપ્રત થઈ ગયા હતા. અને તારીખ 1ના રોજ આગેવાનો મારફતે તાલુકા પંચાયતને જાણ કરાતા પશુ ડોક્ટર અને વન વિભાગ સહિતના વિભાગોને જાણ કરવામાં આવી હતી. આ ઘેટાઓના મોત કોઈ રાની પશુએ 4-5 ઘેટા પર હુમલો કરવાથી અને બાકીના હુમલાથી ભયના કારણે મૃત્યુ પામ્યાનું માલધારીએ જણાવ્યું હતું. ત્યારબાદ તાલુકા વિકાસ અધિકારીને જાણ કરાતા તેઓ ઘટના સ્થળ પર દોડી ગયા હતા. વેટરનરી ડોક્ટરને જાણ કરાઈ હતી, પરંતુ માલિક દ્વારા ઘેટાઓના મૃતદેહો દૂર કરાયા હતા. તે સ્થળ પર મૃતદેહોને પશુઓએ ફાડી ખાધા હતા. આથી મૃત પશુઓનું પોસ્ટમોર્ટમ થઈ શક્યું ન હતું. વન વિભાગ દ્વારા જંગલી જનાવર બાબતે સતત 2 દિવસ સુધી તપાસ હાથ ધરાઈ હતી, પરંતુ કોઈ જંગલી જનાવરે હુમલો કર્યો ન હોવાનું વન વિભાગની પ્રાથમિક તપાસમાં જણાયું ન હતું. ઘટના 2 દિવસ બાદ પ્રકાશમાં આવી હોય ઘેટાઓના મોતનું રહસ્ય વધુ ઘેરું બન્યું છે. જંગલી પશુના સગળ ફૂટમાર્ક ન મળ્યા. વન વિભાગે તારીખ 1 અને 2 એમ 2 દિવસ સ્થળ પર જંગલી પશુ દ્વારા ઘેટા પર હુમલો કરાયા અને તેથી મોત થયા બાબતે તપાસ હાથ ધરી હતી. 50 જેટલા ઘેટાના મોત થયાનું વાત સાચી છે. અમારી ટીમે સ્થળ પર જ્યાં હુમલો થયો હતો ત્યાં અને જ્યાં મૃતદેહો નાખવામાં આવ્યા હતા તે સ્થળો પર તપાસ કરી હતી, પરંતુ કોઈ ખરોચ કે જંગલી પશુના સગળ ફૂટમાર્ક કે વન્ય પશુઓ દ્વારા ઘેટાને મારેલા હોય તેવું પ્રાથમિક દ્રષ્ટિએ જણાયું નથી. ઘેટાના મારણ બાબતે મજોટ ગામમાંથી કાલે અમને સવારે 11:30 આજુબાજુ ટેલિફોનિક સૂચના મળેલી. ફોન આવેલો હીરાભાઈ ગોડાભાઈ ઝાપડાનો, કે અમારા ગામની સીમમાં અમારા ગામમાં એક ખેડ ભરવાડ છે, ઘેટા પાલક, એમના 50 ઘેટાનું કોઈ પશુએ મારણ કરી નાખેલું છે. આ ભાવ તો એના અનુસંધાને મેં તરત મારા વનપાલ અને વનરક્ષકોને એ જ સમયે ઇમિડિયેટ સૂચના આપી અને મજોટ ગામે મોકલી. ત્યાં સ્થળ તપાસ કરતાં વાસ્તવિક રીતે 50 ઘેટાના મૃત્યુ થયેલા દેખાયા. પરંતુ વન વિભાગ અને અમારી કામગીરીના ભાગરૂપે આપને કહું તો ત્યાં આગળ અમને ઘેટાની આજુબાજુ જ્યાં મારણ મૃત્યુ પામેલ વિસ્તાર હતો તે અને જ્યાં હાલ નાખેલા હતા મૃતદેહો એની આજુબાજુમાં ક્યાં પણ કોઈ જંગલી કે વન્ય પશુ કે વન્ય પ્રાણીના સગળના નિશાન, મારણના નિશાન, ખરોચ, ફૂટમાર્ક, પગચિહ્ન કોઈ પણ પ્રકારના જોવા મળેલા નથી. અને આ ઘેટાને વન્ય પશુને મારેલા હોય એવું પ્રાથમિક દ્રષ્ટિએ અમને દેખાયું નથી. હર્ષલ ખંદેડિયાનો રિપોર્ટ, S9 ન્યૂઝ, જામનગર.